સાબરકાંઠા જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા નવીન ભરતી થઈ તાલીમ પામેલ જવાનોનો તાલીમ સમાપન કાર્યક્રમ યોજાયો ઈડર ખાતે સરપ્રતાપ હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલમાં હોમગાર્ડ તાલીમ સમાપન કાર્યક્રમ જિલ્લા ભાજપા પ્રમુખ જે પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો સાબરકાંઠા જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કિરણભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ બસ્સો પચીસથી વધુ મહિલા અને પુરુષ ઉમેદવારની શારીરિક કસોટી અને મેરિટના આધારે ભરતી કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લામાં નવીન ભરતી થયેલ ઉમેદવારોને સબ ઇન્સ્પેક્ટર એચપી વાઢેરાના નેતૃત્વ હેઠળ છ માદદ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા અઢાર દિવસ તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ પૂર્ણ થતાં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં તાલીમ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલીમ આપનાર તમામ માદદ ઇન્સ્ટ્રક્ટરોને પધારેલ મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે નવી ભરતીમાં તાલીમ લેનાર તમામ મહિલા અને પુરુષ ઉમેદવારો દ્વારા હોમગાર્ડ કચેરીના તમામ અધિકારીઓ અને માદદ માનદ ઇન્સ્ટ્રક્ટરોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત તાજેતરમાં જ ઈડર નાગરિક બેંકમાંથી મેનેજરની પોસ્ટ પરથી નિવૃત્ત થયેલા પ્રકાશભાઈ પરમારનું પણ ફૂલહાર સાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઈડર નગરપાલિકા પ્રમુખ જયશી તંવર જિલ્લા ભાજપા પ્રમુખ જે ડી પટેલ જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા ઈડર નાગરિક બેંક ચેરમેન જે ટી ચૌહાણ સમાજસેવક પ્રકાશભાઈ પરમાર આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર સોમભાઈ પરમાર તથા સાબરકાંઠા જિલ્લા હોમગાર્ડ કચેરીના અધિકારીગણ હોદ્દેદારો અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજેશ ચાવડા જડીએ ટીવી ઈડર